बनासकांठाना 26 विद्यार्थीओ कर्नाटक में फसाया छे। बनासकांठाना मेडिकलना 26 विद्यार्थीओ कर्नाटक में फसाया छे। दावनगरे में फसाया होवानी माहिती छे। केंटीन होटल्स बंद थता विद्यार्थीओ ने खूब मुश्किल पड़ी रही छे। विद्यार्थीओ सीएम रूपाणी पासे वतन परत लावा माटेनी मांग करी छे। कर्नाटकथी वतन परत लावानी व्यवस्था पण करवामां आवे तेवी मांग आ विद्यार्थीओ करी रह्या छे। तो बनासकांठाना 26 जेटला विद्यार्थीओ जे कर्नाटक में फसाया छे। मेडिकल स्टूडेंट्स दावनगरी में फसाया छे। कर्नाटकना लॉकडाउन कारण केंटीन होटल्स बधु बंद छे। जमवा खावा माटेनी सुविधाओ नथी जेना कारणे विद्यार्थीओ खूब मुश्किल भोगवी रह्या छे। आ विद्यार्थीओ एक वीडियो बनावीने सीएम पासे वतन परत लावा माटे मदद मांगी छे। परेश पढ़ियार संवाददाता जोड़ाई गया छे। परेश, शुं छे विगतो? आ 26 विद्यार्थीओ जारे कर्नाटक में फसाया गया छे तेने लईने? ચોક્કસ સંજીવને, જે રીતે સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, સમગ્ર દેશ હાલ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે। જે સાધનોની વ્યવસ્થા હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે, ટ્રેનો પણ બંધ કરી દેવામાં આવી છે। ત્યારે બનાસકાંઠાના 26 જેટલા વિદ્યાર્થીઓ કર્ણાટકમાં અભ્યાસ અર્થે ગયા હતા। મેડિકલમાં અભ્યાસ કરતા 26 વિદ્યાર્થીઓ હાલ કર્ણાટકમાં જ ફસાઈ ગયા છે। ખાસ કરીને આપણે જણાવી દઈએ કે જે રીતે કોરોના વાયરસની રહેશે છે તેને લઈને ત્યાંની જે કેન્ટીનો હતી, જે લોજ હતી, તેઓ પણ બંધ કરી દેવામાં આવતા આ લોકોને હાલ ખાવાની તકલીફ પડી રહી છે। ત્યારે વિદ્યાર્થીઓએ પોતાના સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કરીને નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી અને બનાસકાંઠાના સાંસદ જે છે પરબત પટેલને વિનંતી કરી રહ્યા છે કે તેમને ત્યાંથી નીકાળવામાં આવે અને અહીંયા પોતાના માદરી વતન પહોંચાડવામાં આવે। ત્યારે તેમને ફેસબુક ઉપર એક વિડીયો પણ મૂક્યો છે અને સોશિયલ મીડિયા ઉપર પણ આ વિડીયો તેમને મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટે અપીલ કરતો વિડીયો હાલ મૂક્યો છે। ખાસ કરીને 26 વિદ્યાર્થીઓ ત્યાં હાલ ફસાયેલા છે અને તેમને કઈ પણ હાલતે અહીં આવવું છે અને ત્યાં તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાનું પણ વિડીયોમાં હાલ તેઓ જણાવી રહ્યા છે। જે સંજીવની, ધન્યવાદ જાણકારી માટે।